हेलो स्टूडेंट्स, जय श्री स्वामीनारायण। वेलकम टू वर्चुअल लेक्चर सीरीज ऑफ एडवांस सर्विंग ऑफ द यूनिट नंबर 2 ट्रिग्नोमेट्रिक लेवलिंग। वी आर ऑन द लेक्चर नंबर 30। ओके, लेट्स सी व्हाट वी हैव लर्न इन प्रीवियस लेक्चर। सो इन प्रीवियस लेक्चर वी हैव स्टडीड टू डिफरेंट केसेस, right? In case 2, okay, and the B portion, બરાબર। આપણે કેસ 2 ની અંદર જે આપણે B portion જોયો હતો કે જેની અંદર instrument axis are at different level, right? સો ડિફરન્ટ લેવલની ઉપર જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ આપેલી હોય, બરાબર, સો એ કેવી રીતે વર્ક કરે છે, બરાબર, એનું આપણે બે કેસીસ જોયા હતા। ઓકે, એના ફર્સ્ટ કેસની અંદર જ્યારે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ નિયરર ટુ ઓબ્જેક્ટ ઇઝ એટ લો લેવલ, બરાબર, એનું જ્યારે લેવલ કેવું હોય, લો હોય, કાં તો આપણે એને બીજું શું કહી શકીએ છીએ, તો એની હાઈટ ઓછી હોય, બરાબર, હાઈટ ઓછી હોય, હાઈટ ઇઝ લેસ, રાઈટ। સો એ કન્ડિશનમાં આપણી પાસે કયા ઇક્વેશન આવતા હતા, તો સૌથી પહેલું તો ડી માટેનું ઇક્વેશન, બરાબર। સો કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળતું હતું, તો કે બી પ્લસ એચ ડી કોટ આલ્ફા 2 ટેન આલ્ફા 2 ડિવાઈડેડ બાય ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2, બરાબર। આ થઈ ગયું તમારું કેપિટલ ડીનું ઇક્વેશન। એવી જ રીતે આપણને કેની વેલ્યુ જોઈએ છે આગળ, તો કે એચ 1 ની, બરાબર। સો એચ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો બી પ્લસ એચ ડી કોટ આલ્ફા 2 ટેન આલ્ફા 2 લખો પહેલાં કે 1 લખો, બંને એક જ છે, ટેન આલ્ફા 2 ડિવાઈડેડ બાય ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2, બરાબર। સો અહીંયા આગળ તમારું એચ 1 પણ મળી જાય છે। હવે સેકન્ડ કન્ડિશનમાં આપણે શું જોયું, ઇન્સ્ટ્રુમેન્ટ હાઈટ ઇઝ મોર, નજીકનો ઇન્સ્ટ્રુમેન્ટ છે એની હાઈટ કેવી છે, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં વધારે છે। તો અહીંયા આગળ ખાલી ઇક્વેશનની અંદર શું ચેન્જ છે, તો અહીંયા આગળ પ્લસની સાઇન છે, એવી જ રીતે અહીંયા આગળ શેની સાઇન આવશે, તો ખાલી માઇનસની સાઇન। તો આપણું ઇક્વેશન તો એનું એ જ, બી માઇનસ એચ ડી કોટ આલ્ફા 2 ટેન આલ્ફા 2 ડિવાઇડેડ બાય ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2, બરાબર। સિમિલરલી એચ 1 કઈ તો મળશે, તો કે બી માઇનસ એચ ડી કોટ આલ્ફા 2 ટેન આલ્ફા 1 ટેન આલ્ફા 2 ડિવાઇડેડ બાય ટેન આલ્ફા 1 માઇનસ ટેન આલ્ફા 2, બરાબર। સો આ રીતનું તમારું બંને ઇક્વેશન્સ અહીંયા આગળ મળી જાય છે। હવે કેસ 2 આપણો અહીંયા આગળ ફિનિશ થયો, હવે વાત કરીએ આપણે કેસ 3 ની। સો કેસ 3, રાઈટ, એમાં શું છે, તો આપણને ખ્યાલ છે એવી રીતે કે બેઝ તો આપણો કેવો છે, ઇનએક્સેસિબલ જ છે, બેઝ ઓફ ઓબ્જેક્ટ ઇઝ ઇનએક્સેસિબલ, બટ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન આર ઇન ડિફરન્ટ વર્ટિકલ પ્લેન, બરાબર। સો કઈ કન્ડિશન આવી અહીંયા આગળ, તો કે બેઝ ઓફ ઓબ્જેક્ટ એ કેવો છે, ઇનએક્સેસિબલ છે, બરાબર, પ્લસ શું છે, તો કે આપણો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એનો વર્ટિકલ પ્લેન પણ કેવું છે, ડિફરન્ટ લેવલમાં છે, બરાબર। અહીંયા આપણે બંને કેસ જોયા કેસ 2 ની અંદર, બરાબર। સો કેવા હતા, બંને સેમ વર્ટિકલ પ્લેનની અંદર હતા, પણ ખાલી એના હાઈટ ઊંચી નીચે હતી, બરાબર। સો હવે અહીંયા આગળ આખો ડિફરન્ટ છે, કે જ્યાં આગળ આપણું આખું
જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણને ડિફરન્ટ લેવલ્સની અંદર મળે છે, બરાબર. સો આપણે જોઈએ કેવી રીતે ડિફરન્ટ લેવલ્સની અંદર આપણે એને બતાવી શકીએ છીએ. ઓકે, સો અહીંયા ક્યાંક આપણું એક સ્ટેશન છે, બરાબર. ત્યાર પછી અહીંયાથી આપણું ક્યાંક બીજું સ્ટેશન ચાલુ થાય છે, બરાબર. સો એ કન્ડિશનમાં એક સ્ટેશન આપણે અહીંયા આગળ ગોઠવ્યું, બરાબર, અને બીજું સ્ટેશન આપણે ગોઠવ્યું અહીંયા આગળ, રાઈટ. તો બે સ્ટેશન આપણને મળી ગયા અને અહીંયા આગળ આપણું ક્યાંક ટાવર છે. બરાબર, તો અહીંયા આગળ વિઝિબલી દેખાય છે કે આપણે બે અલગ અલગ વર્ટિકલ પ્લેનની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવેલા છે, બરાબર. સો હવે શું કામ કરીએ છીએ આપણે, તો સ્ટ્રેટ લાઇન્સ ગોઠવવાની, બરાબર. સો અહીંયા આગળ આપણે પહેલાં આનામાંથી સ્ટ્રેટ લાઇન ગોઠવીશું, બરાબર. હવે અહીંયા આગળ તો ક્યાંય સામે ઇન્સ્ટ્રુમેન્ટ આવતું નથી, એના આપણે નોટેશન્સ આપી દઈએ, બી ડેસ બી એ ડેસ એ જેવું, બરાબર. સો અહીંયા આગળ આપણું ખાલી આટલું લેવલ થયું, બરાબર. હવે લેવલ માટે અહીંયાથી પણ એક આલ્ફા બનશે આપણો ઇન્સ્ટ્રુમેન્ટના નીચેના પોર્શન પર, બરાબર. અને એવી જ રીતે ત્યાં સુધી જોઈન કરવાનું, તો જ્યાં સુધી આ સીધી લાઈન આવતી નથી ત્યાં સુધી, બરાબર. તો એક કાપડના ટ્રાયંગલ નીચેના પોર્શનમાં મળ્યો, બરાબર. આવી રીતે આપણને એક નીચેનો ટ્રાયંગલ મળ્યો, તો અહીંયા આપણો એંગલ થશે આલ્ફા, બરાબર. હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી આપણે જોઈશું ટાવરની ટોપ પર, બરાબર. સો અહીંયા આપણી એક લાઈન થઈ, ઓકે. ત્યાંથી અગેન સીધી લાઈન, જેના થ્રુ આપણને આલ્ફા ટુ મળશે, બરાબર. આલ્ફા ટુ મળી ગયો, ત્યાર પછી અહીંયા જે એંગલ બને છે નીચેના પોર્શનમાં, બરાબર. આમ અહીંયા આપણે જો સી નોટેશન્સ આપ્યું હોય, તો બી એ અને સી વચ્ચેનો જે એંગલ છે એને આપણે નોટેશન્સ આપશું થીટા, બરાબર. હવે આલ્ફા મળી ગયો, બરાબર, થીટા અહીંયા આગળ મળી ગયો. નોટેશન્સ પ્રમાણે આ આપણો પોઈન્ટ છે સી, ઓકે. ત્યાર પછી હવે એ પોઈન્ટમાંથી આપણે લઈએ ઓકે, અને ત્યાંથી કઈ લાઈન સુધી, તો કે આ લાઈન સુધી, બરાબર. સો અહીંયા આગળ તમને એ ડેશમાંથી પણ બે લાઈનો જતી દેખાય છે, બરાબર. કઈ રીતે દેખાશે, તો એ ડેશમાંથી ટાવરની ટોપ ઉપર અને એ ડેશમાંથી બી ડેશ વાળી લાઈન સુધી, બરાબર. સો અહીંયા આગળ તમારું થોડું એ ટાઈપનું ફિગર અહીંયા જનરેટ થશે, બરાબર. તો આ જે પોઈન્ટ છે એને આપણે નોટેશન્સ આપીએ છીએ પી ટુ જેટલું, અને આ લાઈન જ્યાં આગળ ટચ થશે ત્યાં આપણે નોટેશન આપશું પી વન જેટલું, બરાબર. સો પી વન અને પી ટુ પરથી આપણી અહીંયા આગળ હાઈટ જનરેટ થશે, ઓકે. સીધી લાઈનમાં જ્યાં છે ત્યાં આપણું શું થશે, તો કે એચ ટુ હાઈટ, ઓકે. અને જ્યાં પી વન વાળી લાઈન આવે છે ત્યાં આપણું થશે એચ વન, ઓકે. બધા જ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ જાય છે આપણા ફિગરના એલિમેન્ટ્સ, બરાબર. ફરીથી એક વખત જોઈ લઈએ શું કહેવા માંગે છે. તો બે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આપણા ડિફરન્ટ વર્ટિકલ પ્લેનની અંદર, બરાબર. સો આપણે એમાંથી લીધું, બરાબર. એમાંથી સ્ટ્રેટ લાઈન કરી ત્યાંથી આપણે શું કર્યું, તો પહેલાં એથી બીને જોઈન કર્યો, બરાબર. એથી સીને જોઈન કર્યો, ઓકે. અને ત્યાંથી ત્યાં સુધી, તો કે જ્યાં આગળ આપણે સ્ટ્રેટ લાઈન બીમાંથી પાસ થાય છે ત્યાં સુધી, ઓકે. ત્યાર પછી આપણે શું કરીએ છીએ, તો ત્યાં આગળનો જે એંગલ છે એને આપણે નામ આપ્યો થીટા. પછી અહીંયા જે એંગલ બને એનું નામ આપ્યું આપણે આલ્ફા. બીડેસમાંથી જે લાઈન જાય છે, બરાબર, અને એ જે એંગલ બનાવે છે ત્યાં આગળ આપણે નામ આપ્યું આલ્ફા ટુ. પછી આપણને બી વાળી લાઈન છે ત્યાં આગળ આપણને હાઈટ મળે છે એચ ટુ, અને એમાંથી જે લાઈન પાસ આઉટ થાય છે ત્યાં આપણે નામ આપ્યું એનું એચ વન, બરાબર. સો એ પ્રમાણેનું આપણું એચ ટુ અને એચ વન અહીંયા આગળ મળી ગયા.
ओके सो हवे આગળ આપણે ડિસ્કસ કરીએ કે કેવી રીતે એને આપણું જે ઇક્વેશન છે આપણે મેળવી શકીએ છીએ. ઓકે સો સૌથી પહેલા આપણે જોઈએ એંગલ ટ્રાયંગલ એ બી અને સી ક્યાં દેખાય છે તો કે એ બી અને સી આપણો આડો ટ્રાયંગલ બરાબર. સો એ બી સી ની અંદર ખૂણો બી એ કેટલો છે આપણી પાસે તો કે થીટા જેટલો બરાબર અને ખૂણો એ બી સી કેટલો છે તો કે આલ્ફા જેટલો બરાબર. બે વસ્તુ આપણને ટ્રાયંગલ એ બી સી માંથી મળે છે. ઓકે ખૂણો બી એ સી થીટા અને એ બી સી કેવો છે આલ્ફા બરાબર. હવે આપણને એંગલ એ સી બી જોઈતો હોય બરાબર. ત્રીજો ખૂણો આપણે ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે મળે તો ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલો થાય આપણી પાસે 180 બરાબર. તો 180 જે છે એમાંથી આ બંને એંગલ માઇનસ કરીએ તો આપણને ત્રીજો એંગલ ઇઝીલી મળી જાય છે. તો 180 માઇનસ થીટા માઇનસ આલ્ફા બરાબર સોરી થીટા પ્લસ આલ્ફા બરાબર. સો અહીંયા આગળ આપણું ખૂણો એ બી સી એસીપી પણ મળી ગયો 180 ડિગ્રી માઇનસ થીટા પ્લસ આલ્ફા જેટલો. જ્યાં આગળ એ થી બીની જે વેલ્યુ છે બરાબર એ થી બીનું જે ડિસ્ટન્સ એને આપણે શું લઈએ છીએ ઓલવેઝ સ્મોલ બી જેટલું. તો એ બી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી આટલી વેલ્યુ આપણને આના પરથી મળી બરાબર. સો હવે સાઇન રૂલ પ્રમાણે બરાબર આ તમારે ખાલી વેલ્યુ યાદ રાખવાની છે રિલેટેડ ટુ અકોર્ડિંગ ટુ સાઇન રૂલ બરાબર. સો બી સીની વેલ્યુ આપણને કેવી રીતે મળે તો આપણે બાજુઓની સાઈડ જોઈતી હોય બરાબર. એટલે બી સી એટલે એ શું થઈ જશે આપણી સામેની લાઈન થઈ હતી બરાબર. સો એ આપણે જોઈતું હોય તેના માટેનું ઇક્વેશન છે એ બી સાઇન થીટા અપોન સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા પ્લસ આલ્ફા બરાબર. સો અહીંયા એ બીની વેલ્યુ કેટલી છે આપણી પાસે તો કે સ્મોલ બી જેટલી બી સાઇન થીટા અપોન સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા પ્લસ આલ્ફા. ઓકે સો અહીંયા આના પરથી શું ખબર પડી તો જ્યારે આપણે બી સી અને એ બીનો ગુણોત્તર લઈએ છીએ બરાબર તો એના સામેના જે એંગલ્સ છે બરાબર એનો પણ ગુણોત્તર થઈ જાય છે. એટલે કે બીસીની સામેનો ગુણો થીટા કયો છે એંગલ કયો છે તો કે થીટા બરાબર અને એ બીની સામેનો એંગલ કયો છે તો કે અહીંયા જે સી એંગલ આપણો બનાવ્યો એ એટલે કે ખૂણો એ સી બી બરાબર. એટલે બંનેનો શું થાય છે ગુણોત્તર થાય છે. એટલે એ બી આપણે શું હતું અહીંયા છેદમાંથી લઈને આ સાઈડ લઈ લીધું એટલા માટે આપણને આ ઇક્વેશન મળ્યું બી સાઇન થીટા સાઇન 180 ડિગ્રી માઇનસ થીટા પ્લસ આલ્ફા. હવે આગળ જોઈએ તેવી જ રીતે આપણને એસીની વેલ્યુ પણ મળે બરાબર. એસીની સામેની બાજુ આપણે લઈએ છીએ એ બી બરાબર. તો એસીની સામેનો ખૂણો કયો છે તો કે સાઇન આલ્ફા બરાબર અને એ બીની સામેનો ખૂણો કયો છે તો કે સાઇન 180 માઇનસ આલ્ફા પ્લસ થીટા બરાબર. સો આ રીતે આપણને એસીની વેલ્યુ પણ મળી ગઈ. એ બી માટે શું લખી શકીએ તો બી સાઇન આલ્ફા અપોન સાઇન 180 ડિગ્રી માઇનસ આલ્ફા પ્લસ થીટા બરાબર. તો આપણને એસી અને બીસીની વેલ્યુ મળી ગઈ. હવે આપણે જોઈએ છે એચ વનની વેલ્યુ બરાબર. સો એચ વનની વેલ્યુ માટે શું ઇક્વેશન થશે તો ફિગર પરથી એચ વન આપણને ક્યાં મળે છે તો ઉપરના પોર્શનમાં મળે છે બરાબર. સો અહીંયા ફિગર પ્રમાણે એચ વન આપણો અહીંયા આગળ છે બરાબર. સો એચ વન ફાઇન કરવા માટે કેવી રીતે ફાઇન કરશું તો એચ વન ઇઝ ઇક્વલ ટુ શું થાય એ સી બરાબર. એ સી ઇન્ટુ ટેન આલ્ફા વન બરાબર. સો અહીંયા જે આપણો એંગલ બનાવ્યો છે આલ્ફા વન એ વેલ્યુ થાય બીકોઝ એ સી જેટલું જ આપણને શું મળશે એડેસ વેલ્યુ બરાબર. સો એડેસ જેટલી વેલ્યુ મળી એટલા માટે અહીંયા આગળ આ જે વેલ્યુ થઈ એ જ પ્રમાણે આપણને અહીંયા આગળ એચ વનની વેલ્યુ મળશે. એટલે કે ટેન આલ્ફા વન ફાઇન કરવો હોય તો શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ બરાબર. તો સામેની બાજુ કઈ થઈ એચ વન ડિવાઈડેડ બાય એસી
બરાબર. સો આપણું ઇક્વેશન એચ વન ઇઝ ઇક્વલ ટુ એસી ટેન આલ્ફા વન. એવી જ રીતે એચ ટુનું ઇક્વેશન થશે આપણી પાસે બીસી ટેન આલ્ફા ટુ. બરાબર. ફિગર પરથી તમને ખ્યાલ આવશે કે ટેન આલ્ફા કેવી રીતે ફાઇન થાય. તો એ ઇક્વેશન તમારે ઓલવેઝ યાદ રાખવાનું છે, ટેન ઇઝ ઇક્વલ ટુ સાબા ભાગ્યા પાબા. બરાબર. આટલું તમને આવડશે તો તમને બધા ઇક્વેશન્સ ઇઝીલી મળી જશે, એટલે કે એચ વનની વેલ્યુ પણ મળશે અને એચ ટુની વેલ્યુ પણ અહીં આગળ મળી જશે. હવે આગળ આરએલ ઓફ પી ફાઇન કરવો હોય તો આરએલ ઓફ એ પ્લસ એચ વન બરાબર, અને અથવા આરએલ ઓફ પી ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બી પ્લસ એચ ટુ. બરાબર. હવે એ આગળની આપણને ઈચ્છા કઈ રીતે મળશે, તો આરએલ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બી એમ પ્લસ બી એસ. બરાબર. બી એસ એટલે શું થઈ ગયું અહીંયા આપણું એચ એસ. બરાબર. એવી જ રીતે ઓર આરએલ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ આરએલ ઓફ બી એમ પ્લસ બી એસ. બરાબર. આ રીતે તમને બધા ઇક્વેશન્સ મળી જશે, જે તમારે એક્ઝામ્પલમાં ડાયરેક્ટલી જ ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. એટલે કે તમારે ઇક્વેશન કયા યાદ રાખવાના છે, તો એચ વન એસી ટેન આલ્ફા વન. બરાબર. એસીની વેલ્યુ ફાઇન રાખવાની છે. બરાબર. એસીની વેલ્યુ આપણી એસીની વેલ્યુ થઈ જશે ફાઇનલી. તમે જ્યારે પણ ઇક્વેશન લખશો ત્યારે એસી બરાબર આ જ ઇક્વેશન યાદ રાખવાનું છે. એવી જ રીતે બીસી માટેનું ઇક્વેશન કયું યાદ રાખવાનું, તો થીટાવાળું, એટલે કે બી આલ્ફાની જગ્યાએ અહીંયા આગળ શું આવશે, થીટા, એટલે બીસીની વેલ્યુ થઈ ગઈ. અને એની સાથે એંગલ કયો આવશે, તો કે ટેન આલ્ફા ટુ વાળ. બરાબર. એ પછી પછી આપણે આરએલ ઓફ પી ફાઇન કરીએ છીએ. બરાબર. એથી કરતા હોઈએ તો આરએલ ઓફ એ પ્લસ એચ વન, અને બીથી કરતા હોય તો આરએલ ઓફ બી પ્લસ એચ ટુ. અને સિમિલરલી જો તમારે આરએલ ઓફ એ ફાઇન કરવો હોય તો આરએલ ઓફ બી એમ પ્લસ એચ એસ, અને આરએલ ઓફ બી ઇઝ ફાઇન કરવો હોય તો આરએલ ઓફ બી એમ પ્લસ બી એસ. બરાબર. સો એ પ્રમાણેનું તમારું આખું એક્ઝામ્પલ જે છે એ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. તો આ સાથે આપણા ત્રણે ત્રણ કેસ કમ્પ્લીટ થયા. બરાબર. ત્રણેય કેસ તમારે યાદ રાખવાના છે. બરાબર. ફરીથી એક વખત હું અહીંયા સમજાવી દઉં કે કેસ વન, કેસ ટુ અને કેસ થ્રીમાં કયા કયા ઇક્વેશન્સ આપણે જોયા. તો સૌથી પહેલી વાત કરીએ આપણે કેસ વનની. બરાબર. વેર બેઝ ઓફ ઓબ્જેક્ટ એક્સેસિબલ. ઓકે. સો બેઝ ઓફ ઓબ્જેક્ટ એક્સેસિબલ હોય તો આપણી પાસે સિમ્પલી ઇક્વેશન મળે છે એચ માટેનું. બરાબર. અહીંયા એચ વન એચ ટુ આપણને મળતા નથી, ખાલી સિંગલ એચ જ મળે છે, જે મળે છે ડી ટેન આલ્ફા જેટલો. બરાબર. ડી ટેન આલ્ફા જેટલો. બરાબર. એના પરથી તમારે આરએલ ફાઇન કરવું હોય તો ઇઝી છે. આરએલ ઇઝ ઇક્વલ ટુ બી એમ આરએલ ઓફ બી એમ પ્લસ બી એસ પ્લસ સ્મોલ એચ. ઓકે. હવે કેસ ટુની વાત કરીએ. કેસ વનમાં આપણે આટલું જ ઇક્વેશન, કેસ ટુની અંદર વાત કરીએ. બેઝ ઓફ ઓબ્જેક્ટ ઇનએક્સેસિબલ. બરાબર. પહેલી કન્ડિશન ઇન્સ્ટ્રુમેન્ટ એટ સેમ લેવલ. બરાબર. સેમ લેવલ પર ઇન્સ્ટ્રુમેન્ટ હોય ત્યારે આપણને એચ ઇઝ ઇક્વલ ટુ શું ઇક્વેશન મળે છે, તો એચ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે બી ટેન આલ્ફા વન ટેન આલ્ફા ટુ ડિવાઇડેડ બાય ટેન આલ્ફા વન માઇનસ ટેન આલ્ફા ટુ જેટલું. જ્યાં આગળ ડીની વેલ્યુ શું હશે આપણી પાસે, તો કે બી ટેન આલ્ફા ટુ ડિવાઇડેડ બાય ટેન આલ્ફા વન માઇનસ ટેન આલ્ફા ટુ જેટલી. બરાબર. સો આ રીતે તમારું એચ માટેનું ઇક્વેશન મળી ગયું, ડી માટેનું ઇક્વેશન મળી ગયું, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ સેમ લેવલ પર હોય ત્યારે. પછી કેસ ટુની વાત કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટ આર એટ ડિફરન્ટ લેવલ. બરાબર. સો એની અંદરના પહેલો કેસ કયો કીધો તો આપણે,
फर्स्ट केस के जारे सेम वर्टिकल प्लेन होय बराबर सेम वर्टिकल प्लेन आवे तो आपणी पास इक्वेशन शू आवे छे तो d इज इक्वल टू b प्लस एच डी टेन कॉट आल्फा टू बराबर डिवाइडेड बाय टेन आल्फा वन माइनस टेन आल्फा टू ओके सिमिलरली एच वन माटे बी प्लस एच डी कॉट आल्फा टू टेन आल्फा वन टेन आल्फा टू डिवाइडेड बाय टेन आल्फा वन माइनस टेन आल्फा टू अहीं आगळ आ इक्वेशन एना माटे मळे छे हवे सेकेंड कंडीशन डिफरंट वर्टिकल प्लेन सॉरी सेम वर्टिकल प्लेन पण अहीं आगळ शू हशे नियरर इंस्ट्रूमेंट हाइट इज मोर लेस अने अहीं आगळ नियरर इंस्ट्रूमेंट हाइट इज मोर बराबर तो इक्वेशन में खाली एक चेन्ज आवे छे डी इज इक्वल टू बी माइनस एच डी कॉट आल्फा टू टेन आल्फा टू डिवाइडेड बाय टेन आल्फा वन माइनस टेन आल्फा टू सिमिलरली अपन एच वन की वेल्यू मळशे बी माइनस एच डी कॉट आल्फा टू टेन आल्फा वन टेन आल्फा टू डिवाइडेड बाय टेन आल्फा वन माइनस टेन आल्फा टू जेटली बराबर अने थर्ड इक्वेशन तो अपन अहीं आगळ मळ्युं छे बराबर तो आपणो छे केस थ्री बराबर एच वन की वेल्यू अपने मड़ी ए सी टेन आल्फा वन और एच टू की वेल्यू अपने मड़ी बी सी टेन आल्फा टू वेर ए सी इज इक्वल टू बी साइन आल्फा साइन 180 माइनस आल्फा प्लस थीटा और बी सी इज इक्वल टू शू थे अपनी पास तो बी साइन थीटा डिवाइडेड बाय साइन 180 डिग्री माइनस आल्फा प्लस थीटा बराबर सो आ रीतना तमारे बधा इक्वेशन्स याद रखवाना छे जे ट्रिग्नोमेट्रिक लेवलिंग नो फाइनल आपणे कही शकीए के आटलू ज आप तमारे कम्प्लीट करवानुं छे बराबर आना सिवायना जे एक्जाम्पल्स छे ए बस आज केसीस पर जनरली पूछाता होय छे बराबर सो आनी परथी तमारे एक्जाम्पल्स प्रिपेर करवाना होय छे के तमने खाली ए समजता आवडवुं जोईए के बेझ एक्सेसिबल छे बेझ इनएक्सेसिबल छे बराबर नियरर इंस्ट्रूमेंट हाइट केटली छे फार इंस्ट्रूमेंट हाइट केटली छे बराबर अने वर्टिकल प्लेन सेम छे के नथी बराबर सो एना परथी तमारा बधा एक्जाम्पल्स तमे इजीली सॉल्व आउट करी शकशो बराबर फिगर वधारे इम्पोर्टंट छे बराबर अने जे पण तमने डेटा आपेलो छे ए एनालिसिस करवो पण एटलो ज इम्पोर्टंट छे सो नेक्स्ट लेक्चरमां आपणे एक्जाम्पल्स रिलेटेड ना डिस्कशन करीशुं आ साथे आजना लेक्चरमां आटलू आई एम कृष्णा मंचाल साइनिंग ऑफ जय स्वामीनारायण